અને બહુ ઉતાવળ છે જમવાની. ઉકી લાગે મારા ખાલી એક જ પરોઠો ખાવાનો. એવું છે. આજે રાત્રે જમવા માટે હું બપોરે નથી જમી. દીકુભાઈ જો ફુગા લઈ લીધા છે. હાલો સુરતુબેન હાલો. ભરત મીણબત્તી તો બુઝાવો. હા હાલો હાલો. કેન્ડલ કેવાય? કેન્ડલ હાલ્યો. કેન્ડલ. હેપી બર્થડે ટુ યુ. આપણે એક મસ્ત ગિફ્ટ ભરત માટે લાવ્યા છીએ. બટે આપણે સરપ્રાઈઝ રાખવાની હતી એટલે તમને લોકોને નહોતું કીધું. અરે વાહ ભાઈવા જ્વેલર્સ. અરે એ વાત છે. તો જો અમારે મેડમજી મારી હાટુ ગિફ્ટ લાવ્યા છે સોનાની. અને હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. મીન્સ કે ગુડ ઇવનિંગ કઈ ન કહેવાય, રાત થઈ ગઈ છે. અને આજે આપણે રાત્રે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે આપણે દિવસનું શેડ્યુલ બહુ બિઝી હતું. કારણ કે આપણે શું કહેવાય, બધું કામ હતું, જીમમાં ગયા હતા, ક્યાં રાત પડી ગઈ ને કાંઈ ખબર જ ન રહી. તો જો અત્યારે રાતના 7:30 થયા છે ને આપણે સરસ મજાના રેડી થઈને બહાર જમવા માટે જઈએ છીએ. બીકોઝ કાલે મારા હબીનો બર્થડે છે એટલે વિજયભાઈ લોકો કાફડા બીઝી છે એટલે એ લોકોને આજે પાર્ટી આપણે દઈ દઈએ છીએ. એટલે આજે આપણે લોકોને બહાર જમવા લઈ જઈએ છીએ. તો સારું ચલો હવે આપણે ફટાફટ નીચે ઉતરીએ. તો જો આપણે નીકળી ગયા છીએ અને આપણે ફાટક દર વખતની જેમ આજે બંધ છે એટલે આપણે એનો વેઇટ કરીએ છીએ કે ક્યારે ફાટક ખોલે અને ક્યારે આપણે આપણી ગાડી કાઢીએ. શું કેવું ભરત? બરાબર છે ને? આજ ભરત અમારે મૂડમાં નથી. કાઈ નહીં, થાકી ગયા જીમમાં આજ. આજે તમને બધાને એ કહેવાનું ભૂલી ગઈ કે મારા પતિ દેવે જીમ સ્ટાર્ટ કરી છે. મારી સાથે એ બી આવે છે. આજનો ફર્સ્ટ ડે હતો જીમનો એટલે એ થોડાક વધારે ઠાકી ગયા છે. આજે હું પગ કચરી દઈશ ભરત તમને. ઓકે, ગળું બળું કચરી દઉં. અરે કાલ તમારો બર્થડે છે, બાપા મરણથી નથ કરવી મારે. ઓલો દે ઉજવાય ભેગો પછી. અરે તમારે તો ભગવાન તમને મારી ઉંમર આપી દે પછી કાઈ. ના ભાઈ. હે? છે એટલી ઘણી નહીં. અરે મારી ઉંમર આપી દે તમને. મેરી ઉંમર ભી તુજે લગ જાય. બપોર. હાય શ્રુતુ. હાય. શ્રુતુ બેન ને મોળાકત છે. શ્રુતુ બેન આપ તો તાર કઈ ખાવાનું નહીં. ઓ શ્રુતુ હે કા જાવ દર જાઈ થી. હા વઈ આવો વઈ આવો. મમ્મી મમ્મી કાજો કેની ગા હે દીકુ કાઈ કે ઓ મરફલ લઈ લ્યો. ફોન લઈ લીધું. અરે વાહ ડખો થઈ જાય. ડખો થઈ જાય. બીજું કઈ તર ભાઈ બી કેતી. તો ચાલો આપણે જમવા આવી ગયા છે અને આ લોકો આગળ આગળ જાય છે. આ લોકો એડવાન્સમાં પાર્ટી લઈ લીધી છે મારી પાસેથી. હું હજી કાલે મારો બર્થડે છે અને એ લોકોએ પાર્ટી આજે લઈ લીધી છે મારી પાસેથી. તો એક દી વહેલા ઓલા માણસો એડવાન્સમાં હેપી બર્થડે કહેતા પણ આ તો એડવાન્સમાં પાર્ટી લઈ લીધી. હા જો અમારે દીગુભાઈ ને હેપી બટુલી કરવી છે. બહુ ઉતાવળ છે જમવાની. એવું છે. આજે રાત્રે જમવા માટે હું બપોરે નથી જમી. તો એને બે ટાઈમનું આજ ભેગું જમવાનું છે. હા સુતુ બેન ને મુલાકાત છે અમારે બેનપા ને એટલે એને કઈ ખાવાનું નથી. આમ જો સામુ જો તો હે હું વાત છે. હે તો આપણે ઓર્ડર અપાઈ ગયો હતો અને ઓર્ડર આવી પણ ગયો છે. મંચુરિયમ રાઈસ મંગાવ્યું હતું આપણે અને આ લોકોએ શરૂ કરી દીધું અને આપણે કોલ્ડ ડ્રિંક્સ હજી આવી નથી. મોટા કોલ્ડ ડ્રિંક્સનો કયો? તો ચલો આપણે હવે બધાએ જમી કારવી લીધું છે અને હવે બેસી ગયા છીએ ગાડીમાં. એ ડ્રાઈવર સર. હા બોલો. હાલો ગાડી કાઢો. હાલો ગાડી કાઢીએ. હાલો. તો હવે આપણે બધાને થીક શેક પીવાનું મન થયું છે તો બધા જઈએ છીએ થીક શેક પીવા. તાર પીવાનો શ્રુતુ? નહીં એને મોળા. તારે મોળાકત છે. તારે આઈસ્ક્રીમ ખાવાનો. ઓકે આઈસ્ક્રીમ ખવડાવવાની છે. હા આઈસ્ક્રીમ તો ખવાય. આઈસ્ક્રીમ ખવાય. ક્યાં તમારે લોકોને હવે જમી કાઢીને હવે થીક શેક પીવાનું મન થયું છે તો આપણે આવ્યા છીએ થીક શેક પીવા.
અને અમારે મેડમજી કહે કે અહીંયા બહુ વખાણ કરે છે, સંતુષ્ટિમાં શિક્ષક બહુ સારા મળે છે. તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ, ટ્રાય કરી લઈએ કેવીક મજા આવે છે. આપડે આજે બીજી જગ્યાએ ટ્રાય કરી છે ત્યાં. તો ચાલો આપડે હવે ઘર બાજુ પરિયાણ કરીએ કા. તો અમાર દીગુભાઈ જો ફુગા લઈ લીધા છે. હાલો સિદ્ધુબેન, હાલો બેઠો. તો ચાલો આપણે આવી ગયા છીએ મોટાભાઈના ઘરે. તો આજે આપણે મોટાભાઈના ઘરે રોકાવાનો પ્રોગ્રામ છે. તો ચાલો, આ લોકો તો ઉપર ચડી ગયા અમારી પહેલા, પાવડામાં સામાન ને બધું લેવાનું હોય ને. આગી ગયા છે ને, આપણે ભરત માટે કેક લાવ્યા હતા. ચલો ભરત, મીણબત્તી તો બુઝાવો. હા હાલો હાલો, કેન્ડલ કેવાય, કેન્ડલ હાલ્યો, કેન્ડલ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કોણ બર્થડે ચોટી ગઈ હાથમાં? જો કયું છે દીદી, પણ ફોન ચાપ ચાપ કરી બેટા. ચાલો કરી દે દીકા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કોમટી કેટ કે રાતારી બેજા બેજા ચલો બેટા આ તો હાલ 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 બેજા બેજા તું. હેપી બર્થડે ટુ યુ. કે કમર કે આઈ પર રે ભાઈ, તું આઈ પર રે. અરે વાહ, મસ્ત કે છે. ચાટી કરા છે ચાટી ગુરુ કે છે. કાકા ખવડાવ લે. અરે વાહ દીકુ બાવા, ઠંડુ ઠંડુ છે ને. અરે વાહ, કેક અમાર હાટુ વધવા દેજો ભરત, કેક વધવા દેજો કાક. હા દીકુ, જો દીકુભાઈ ગિફ્ટ, તું કાકા હાટુ હું ગિફ્ટ લાવ્યો? આપણે એક મસ્ત ગિફ્ટ ભરત માટે લાવ્યા છીએ, બટે આપણે સરપ્રાઈઝ રાખવાની હતી એટલે તમને લોકોને નહોતું કીધું. આપણે સિક્રેટ રાખ્યું હતું એ આપણે હવે બતાવીશું. ખોલી નાખો. અરે વાહ, ભાઈ જ્વેલર્સ.
અરે એ હું વાત છે આખરે લઈ આવી ઉંટો હે આંગા આંગા આખરે અરે આ જો જાનુ એ મને તને કહો અમને બે દિવસ ખબર છે ભરત તારી વેલ્યુ કાઢે છે આ દુબળા છો એમ કરી બોલે તો જો અમારે મેડમજી મારી હાટુ ગિફ્ટ લાવ્યા છે સોનાની અને ક્યાંથી લીધી છે બક્કા ભવ્યમાંથી ભવ્ય જ્વેલર્સ માલી મારા માટે ગિફ્ટ લાવી છે થેન્ક યુ વેલકમ વેલકમ બિલ ના પૈસા લાવો હે છે ના છે ના ગિફ્ટ ના પૈસા ગિફ્ટ ના પૈસા હમણે આપી દો હમણે તો કેક તો ન ખવડાય તો પછી તો અત્યાર સુધી નો આપણો બેસ્ટ બર્થડે થયો છે આપણે અને આપણા માટે મેડમજી ગિફ્ટ લાવ્યા છે તો થેન્ક યુ સો મચ વેલકમ અને આપણે અત્યારે જો સવા બારે બર્થડે ઉજવી નાખ્યો છે હજી કાલનો આખો દિવસ આપણે બાકી છે અને હવે છે ને મારો બર્થડે છે તો મારો ભાઈ મને એમ કે છે કે ભરત તારા બર્થડે માં હું તને છા પાઈ દઉં તો જો અમારા ભાઈએ છે ને ખોખું ભટકાડ્યું પંખા હેરે તો કામ કરી નાખ્યું સરસ મજાનો કેક ની તો મને આઈડિયો થોડોક આવી ગયો હતો કે આપણી માટે કેક કટિંગ છે એમ ગિફ્ટ નું તો મને કોઈ અંદાજો નતો કે મારા માટે સોના ની છે મને ગિફ્ટ નું કીધું એટલે મને થોડુંક એવું થયું કે ઘડિયાળ બળિયાર કેમ કે આપણને ઘડિયાળ કપડા નો શોખ પછી ડબલી આવી જેમ થયું કે આપણને ઘડિયાળ પડિયા ગિફ્ટ પણ આ તો ઓનલાઈન ચેન આવી ગઈ કોઈ નો નહી કોઈ નહી હાલે લે આ જો આ મારું ગિફ્ટ જો મોટા એ મને ઓનલાઈન ચાંદી ચાંદી ની મીઠી ગિફ્ટ માં આપી છે મારા ભાઈએ ચાંદી ની હા એમ મસ્ત ગિફ્ટ મળી ગયા આપણને આજની તારીખ માં બે ગિફ્ટ મળી ગયા છે આને મને કઈ આપ્યું નથી અને આ સોડી એના કાકી ના બર્થડે માં એમ કાકી ને ગિફ્ટ આપ્યું હતું પણ મને કઈ આપ્યું નથી તાર બાપા એને કીધું નતું એને બપે દિવસ થી મારી આખો ગિફ્ટ ની ખબર હતી સુધી મારા માટે સ્પેશિયલ ગિફ્ટ બનાવી છે પણ ટેસ્ટ પેલા પૂરી કરી પછી બતાવો તો જો
આપણે મોટા ભાઈ ને કીધું તું મારા માટે ચા બનાવવાનું, તો અમારા મોટા ભાઈ ચા બનાવે છે. મસ્ત ચા. અમે મોટા ભાઈ ને ઘરે આવીએ એટલે મોટા ભાઈ ની આટલી ચા પીધા વગર તો અમારે હાલે જ નહીં, કેમ કે એની ચા એક નંબર આવે. અમારા મોટા ભાઈ ની બહુ જોરદાર બનાવે. તો આવજો ભાઈએ છે ને ચા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બધા એમ કરતા કે પાણી ઉકાળે ને અંદર પછી ચા ને ભૂકી નાખે, મોરસ નાખે, પછી ઉકળી જાય, પછી પાણી નાખે. અમારે એ રિવાજ નથી. પેલા સીધું દૂધ, પછી સીધી ભૂકી, પછી પાણી, અને પાણી નાખવાનું જ ન આવે. એ ચા મન માં ભાવે. હા એમ પાણી તો નાખવાનું જ ન આવે. તો જોરદાર બનાવે અમારે. તો ચાલો મોટા ભાઈ ની ચા બની જાય એટલે આપણે ચા પી લઈએ. ચાની વાટે બેઠા છીએ. ચા પીવાની ને તારે? ચા ગરમ, ચા ગરમ, ચા આવી ગઈ છે. જો અમારે મોટા ભાઈ ચા લઈને આવી ગયા છે. આ તો આપણે પહેલા ચા પીવાની થાય છે. આજે દર વખતે આપણે બધા પછી લઈએ, આજે આપણે પહેલા ચા લેવાની છે. તો જો સરસ મજાની ચા. હા